નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હિરેન ગાંગાણી અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર નંબર સેશન ટુ આ અગાઉના અંદર તમે જોઈ ગયા છો કે દ્રવ્ય એટલે શું દ્રવ્ય કોને કહી શકાય અને દ્રવ્ય કયા પંચ તત્વોમાંથી બનેલો છે ભારતીય તત્વવૈજ્ઞાનિકોએ કયા પંચ તત્વો આપ્યા છે અને ગ્રીક તત્વવૈજ્ઞાનિકોએ દ્રવ્યને કયા પંચ તત્વોમાં વર્ગીકૃત કર્યો છે તે ઉપરાંત દ્રવ્ય વિશે કઈ કઈ માન્યતાઓ પ્રવર્તી હતી અને તે માટેનો આપણે જે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એક જે પ્રયોગ દ્વારા આપણે માહિતી મેળવી તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું કે દ્રવ્યના આ જે કણો હોય છે એ કેટલા સૂક્ષ્મ હોય છે એટલે કે તેનું કદ કેટલું નાનામાં નાનું કેટલું હોઈ શકે અથવા તો કેટલું હોય છે તેના વિશેની માહિતી આજે આપણે મેળવીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ પહેલાં એક અગત્યની સૂચના એ છે કે જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે અને બે લાઇકન ઉપર પ્રેસ કરી દેજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે તે જોવા માટે આપણે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે કરીશું તેની અંદર આપણે પોટેશિયમ પરમેગેનેટ એટલે કે કે એમ ફોરના સ્ફટિકના બે ત્રણ કણો લઈને તેને સો એમ પાણીમાં ઓગાળીશું કે એમ ફોર એટલે કે વિદ્યાર્થી મિત્રો કે એમ એનો ફોર કોને કહી શકાય તો કે એમ એન ફોરમાં આવશે કે પ્લસ આયન વત્તા એમ એન ફોર આયન એટલે કે કે પ્લસને આપણે પોટેશિયમ આયન અને એમ એન ઓ ફોરને પર મેંગેનેટ આયન એટલે કે મેંગેનીઝ ધાતુની સાથે ચાર ઓક્સિજન પરમાણુઓ જોડાયેલા હોય તેવા આયનને પર મેંગેનેટ આયન કહેવામાં આવે છે મેંગેનિઝ ધાતુની સાથે ચાર ઓક્સિજન પરમાણુઓ જોડાયેલા હોય તેવા આયનને પર મેંગેનેટ આયન કહેવાય છે અને આ પર મેંગેનેટ આયન જ્યારે કે પ્લસ એટલે કે પોટેશિયમ સાથે જોડાય છે પોટેશિયમ આયન સાથે જોડાય છે ત્યારે બંને ભેગા થઈને એટલે કે પોટેશિયમ આયન વધતા પર મેંગેનેટ આયન એમ બંનેનું સંયોજન એટલે કે કે ફોર આપણને મળે છે જેને આપણે કહીશું પોટેશિયમ પરમેગેનેટ હવે આ પોટેશિયમ પરમેગેનેટના આપણે આ પોટેશિયમ પરમેગેનેટના થોડાક સ્ફટિક લઈશું થોડાક એટલે બેથી ત્રણ સ્ફટિક લઈશું અને એ સ્ફટિકને આપણે સો એમ એલ બીક સો એમ એલ પાણી બીકરમાં નાખવાનું છે અને એ બીકરની અંદર થી ત્રણ પોટેશિયમ પરમેગેનેટના સ્ફટિકને ઓગાળવાના છે એટલે કે એક બીકલ લીધું તેમાં સો એમએલ પાણી એડ કર્યું અને સો એમએલ પાણીની અંદર થી ત્રણ પોટેશિયમ પરમે ગેનેટના સ્ફટિક આપણે ઓગાળી દેવાના છે ત્યારબાદ મિત્રો એમાંથી આપણે દસ એમએલ જેટલું દ્રાવણ એટલે કે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે પહેલાં આપણે સો એમએલ જેટલું દ્રાવણ લીધું છે અને એ સો એમ એલ દ્રાવણની અંદર આપણે ચમચી ભરીને પોટેશિયમ પરમેગેનેટ નાખ્યું છે અને પછી તેને ઓગાળ્યું છે એટલે કે દ્રાવ્ય કર્યું છે એટલે તમને જો અહીંયા માલુમ પડશે કે બીકર નંબર જે 1 છે અને આપણે બીકર નંબર 1 આપી દઈએ અહીં 2 3 અને 4 બીકર નંબર એકની અંદર આપણે સો એમ એલ પાણીમાં પોટેશિયમ પરમેગેનેટના સ્ફટિકને દ્રાવ્ય કર્યા છે જેથી પાણી કે જેનો કલર રંગવિહીન હતો તેમાંથી એ આછા ગુલાબી રંગનું રંગીન દ્રાવણ બની ચૂક્યું છે હવે આ એક નંબરના બીકરમાંથી આજે એક નંબરનું બીકર તમને દેખાય છે તેમાંથી દસ એમ એક કસનળી લેવાની છે અને તેમાં દસ એમ આ સો એમ એલમાંથી દસ એમ દ્રાવણ આપણે લઈ લેવાનું છે એટલે કે સો એમ દ્રાવણમાંથી જો આપણે દસ એમ દ્રાવણ દૂર કરીશું તો બીકર નંબર એકની અંદર હવે કેટલું દ્રાવણ વધ્યું હશે તો તમે કહી શકો કે નેવું એમ જેટલું દ્રાવણ વધ્યું હશે એક નંબરના બીકરમાંથી દસ એમ એલની એક ટેસ્ટ ટ્યુબ ભરીને લઈ લેવાની છે અને આ ટેસ્ટ ટ્યુબને બીકર નંબર બેની ની અંદર કે જેની અંદર નેવું એમ પાણી ભરેલું છે એ નેવું એમ પાણીમાં દસ એમ એલ ની ટેસ્ટ્યુબ ઠલવી દેવાની છે એટલે કે નેવું એમ એલ પ્લસ દસ એમ એલ એટલે કે સો એમ એલ જે અહીંયા તમને લખેલા દેખાય છે એ સો એમ એલ જેટલું દ્રાવણ બની જશે હવે આ પ્રવૃત્તિ ફરીથી કરવાની છે ફરી એકવાર દસ એમ એલની ટેસ્ટ ટ્યુબ લેવાની છે અને એ દસ એમ એલ ટેસ્ટ ટ્યુબને આ સો એમ એલમાંથી ભરી લેવાની છે અને એ સો એમ એલમાંથી ભર્યા બાદ એને આપણે નેવું એમ એલ પાણી ભરેલા બીકરમાં ઠાલવી દેવાની છે એટલે એ પણ સો એમ જેટલું દ્રાવણ બની જશે ફરી પાછું એની એ જ પ્રવૃત્તિ આગળના બીકર માટે પણ કરવાની છે આમાંથી દસ એમ દ્રાવણ લેવાનું છે અને નેવું એમ પાણી ભરેલા બીકરની અંદર ઠાલવી દેવાનું છે એટલે એ પણ સો એમ થઈ જશે અને આવી પ્રવૃત્તિ પાંચથી આઠ વખત કરવાની છે તો તમે જોશો કે ક્રમશઃ જેમ જેમ દ્રાવણમાં મંદન કરવામાં આવે છે એટલે કે દ્રાવણ જે હતું એમાં આપણે દસ એમ એલ એડ કરતા ગયા અને પાછી નેવું એમએલ પાણી એડ કરતા ગયા અને દ્રાવણનું મંદન કર્યું કહેવાય તો દ્રાવણ એક બીકર નંબર એકની સાપેક્ષમાં બીકર નંબર આઠનો દ્રાવણ દ્રાવણનો રંગ એકદમ આછો થઈ ચૂક્યો હશે પરંતુ સાવ રંગવિહીન થયો હશે નહીં સાવ રંગવિહીન તમને જોવા મળશે નહીં એટલે કે દ્રવ્યના કણો કેટલા નાના છે અથવા તો કેટલા સૂક્ષ્મ છે કેટલું તેનું નાનામાં નાનું કદ કેટલું છે તેનું અનુમાન કરીએ તો દરેક મંદન વખતે દ્રાવણનો રંગ આછો થતો જાય છે છતાં પણ તે દ્રાવણ આપણને રંગીન જ દેખાશે સાવ રંગવિહીન જોવા મળશે નહીં પરંતુ હા એક વાત છે કે જે બીકર નંબર એકના દ્રાવણનો રંગ ઘટ્ટ હતો પરંતુ બીકર નંબર આઠના ના દ્રાવણનો રંગ જેમ જેમ ક્રમશઃ મંદન કરતા જઈએ છીએ તેમ તેમ દ્રાવણનો રંગ આછો થઈ થતો જાય છે અથવા તો આછો થઈ જાય છે બીકર નંબર એકની સાપેક્ષમાં બીકર નંબર બેનો રંગ ઓછો ડાર્ક એટલે કે ઓછો ઘટ જોવા મળે છે તેની કમ્પેરિઝનમાં બીકર નંબર ત્રણનો રંગ વધારે આછો ચોથાનો એનાથી વધારે આછો પાંચમાં બીકરનો એનાથી વધારે આછો એવી રીતે સમગ્ર બીક્કરમાં રંગ આછો થતો જાય છે એટલે કે બીકર નંબર થી બીકર નંબર આઠ તરફ જતા દ્રાવણનો રંગ વધારેને વધારે આછો થતો જાય છે પરંતુ સાવ અદૃશ્ય અથવા તો સાવ રંગવિહીન થઈ જતો નથી તો આ પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપણને એમ દર્શાવે છે કે પોટેશિયમ પરમે ગેનેટના સ્ફટિક થોડાક જ કણો પાણીના મોટા કદના જથ્થાને એટલે કે એક હજાર લિટર અથવા તો સો એમએલ જેટલે દ્રાવણને રંગીન બનાવે છે આમ આપણે એવો નિષ્કર્ષ તાળવી શકીએ કે પોટેશિયમ પર મેગ્નેટના સ્ફટિકના એક કણમાં ઘણા નાના કણો રહેલા છે કારણ કે ઘણા નાના કણો હશે ત્યારે જ આટલા બધું દ્રાવણ જે છે એ રંગીન થઈ ચૂક્યું હશે કે ઘણા કણો રહેલા હશે તો જ આટલું બધું જે દ્રાવણ છે એ રંગીન બની ચૂક્યું હોય એ સિવાય બની શકે નહીં જેને વધુને વધુ નાના કણોમાં વિભાજીત થયા કરે છે એટલે કે બીકર નંબર એકમાં જે કણોના સાઇઝ હતી એના કરતાં બીકર નંબર આઠમાં કણોની સાઇઝ વધુને વધુ નાની થઈ ચૂકી હશે એટલે કે વધુને વધુ નાના પાયે પણ એ દ્રાવ્ય થઈ ચૂક્યા હશે પોટેશિયમ પરમે ગેનેટને બદલે ડેટોનનું હવે બે એમએલ દ્રાવણ લઈને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય એટલે કે હવે પોટેશિયમ પરમે ગેનેટને બદલે આઠ બીકરમાં આપણે પાણી ભરી દઈએ અને એમાં ધીમે ધીમે મંદન કરતા જઈએ ડેટોલનું દ્રાવણ નાખીને મંદન કરતા જઈએ તો જે છેલ્લું બીકર હશે એમાં પણ ડેટોલના પાણીની જે સ્મેલ હશે તે આવતી હશે પરંતુ બીકર નંબર એકની સાપેક્ષમાં એ બીકર નંબર આઠની જે સુગંધ છે એકદમ ઓછી હશે પરંતુ સાવ અદૃશ્ય સ્મેલ થઈ ગઈ હશે નહીં એટલે કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે આટલા સૂક્ષ્મ કણો કે આપણી કલ્પના બહારના છે એટલે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હશે કારણ કે દ્રવ્યના કણોને આપણે આંખે જોઈ શકતા નથી તેને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ બે દ્રવ્યના કણોની લાક્ષણિકતા જેને કહીશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ મેટર એમાં પેલી લાક્ષણિકતા છે જો વિદ્યાર્થી મિત્રો લાક્ષણિકતા એટલે કે દરેક પદાર્થની વિશેષતા પોતાની આગવી વિશેષતા દરેક વ્યક્તિ અલગ હોય છે એવી રીતે દરેક વ્યક્તિ પણ વિશેષ હોઈ શકે છે જેમ કે તમે અગાઉના ધોરણની અંદર ધાતુની વિશેષતાઓ અથવા તો ધાતુની લાક્ષણિકતાઓ અધાતુની લાક્ષણિકતાઓ ઘન પદાર્થની લાક્ષણિકતાઓ ઘન પદાર્થની વિશેષતાઓ પ્રવાહી પદાર્થની લાક્ષણિકતાઓ વાયુ પદાર્થની લાક્ષણિકતાઓ વગેરેનો તમે અભ્યાસ કરી ચૂક્યા છો એવી રીતે આ યુનિટની અંદર આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરવાનો છે જેમાંની પહેલી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે દ્રવ્યના જે કણો રહેલા હોય છે તેમની વચ્ચે પણ ખાલી સ્થાનો અવકાશ અથવા તો જગ્યા સ્પેસ રહેલી હોય છે પાર્ટિકલ્સ ઓફ મેટર હેવ સ્પેસ બિટવીન ધેમ એટલે કે તેમની વચ્ચે જગ્યા રહેલી હોય છે આપણે માનીએ છીએ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે તેને આપણે આંખે જોઈ શકતા નથી છતાં પણ તેમની વચ્ચે અવકાશ રહેલો હોય છે તો તેના માટે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે ખાંડ મીઠું ડેટોલ કે પોટેશિયમ પરમેગેનેટના કણો પોટેશિયમ પરમેગેનેટની આપણે વાત આગળ કરી ગઈ હમણાં જ તે મુજબ પોટેશિયમ પરમેગેનેટનું અણુસૂત્ર થશે કે એમ એનો ફોર બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ખાંડ મીઠું ડેટોલ કે પોટેશિયમ પરમેગેનેટના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે તે જ રીતે જ્યારે આપણે ચા કોફી કે લીંબુ પાણી બનાવીએ છીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના સ્થાનોમાં ગોઠવાય છે તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશો છે અથવા તો અવકાશ હોય છે આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એક જ્યારે કરી ગયા ત્યારે મેં તમને કીધેલું કે જે પાણી હોય છે તેમના કણો એકબીજાથી હોય છે જ્યારે મીઠું ઓગાળીએ છીએ ત્યારે એ મીઠું તેની અંદર સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જશે પરંતુ જે પાણીની અંકિત કરેલી સપાટી છે તે સેજ પણ ઉપર આવતી નથી અને ત્યાં ત્યાં જ રહે છે એના ઉપરથી આપણે નિષ્કર્ષ તારવી શકીએ કે જે મીઠાના કણો છે એ પાણીના કણો વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાઈ ગયા હશે સમાઈ ગયા હશે અથવા તો તેણે પોતાની જગ્યા લઈ લીધી હશે તેના પરિણામે પાણીની સપાટી ઉપર આવવાના બદલે એઝ ઇટ ઇઝ જેમ હતી તેમની તેમ જ સ્થિર રહે છે એનો મતલબ એમ કહી શકાય કે તેમના બે કણો વચ્ચે અથવા તો તેમના કણો વચ્ચે દ્રવ્ય દ્રવ્યના કણો વચ્ચે જગ્યા રહેલી હોય છે અને એ જગ્યાની અંદર મીઠાના કણો પોતાની જગ્યા બનાવી લે છે હવે તમે જ્યારે શરબત બનાવશો વિદ્યાર્થી મિત્રો શરબત ચા વગેરે બનાવતા હો ત્યારે પાણીની અંદર મીઠું ખાંડ ઓગાળો છો ત્યારે પાણીની સપાટી ઉપર આવશે નહીં અને એ જે પાણીના કણો વચ્ચે જે અવકાશ રહેલો છે એ અવકાશની અંદર જ ખાંડના કણો અને મીઠાના કણો સમાઈ જશે અને પોતાની જગ્યા લઈ લેશે એના ઉપરથી કહી શકાય કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે હવે એમાં બીજી લાક્ષણિકતા આપણે જોવા જઈએ તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તો કઈ રીતે આપણને ખબર પડશે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે પાર્ટિકલ્સ ઓફ મેટર આર કન્ટિન્યુઅસલી મૂવિંગ એટલે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે ગતિ કરતા હોય છે તેવો એનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો તો તેના માટે તમારે એક પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો કે તમારે એક અગરબત્તી લેવાની છે અને એ અગરબત્તીને તમારે ઓરડાના કોઈ એક ખૂણામાં મૂકી દેવાની છે અને તમારે પછી તમારે ઓરડાના બીજા ખૂણે જતું રહેવાનું છે અને ત્યાંથી તમારે એ અગરબત્તીની સ્મેલ એટલે કે સુગંધ લેવાનો પ્રયત્ન કરવાનો છે તો તમને વિદ્યાર્થી મિત્રો માનવું પડશે કે તમે ત્યાં ઊભા ઊભા તે અગરબત્તીની સ્મેલ લઈ શકતા નથી પરંતુ જેમ જેમ તેમાં તેની નજીક જશો તો નજીક ગયા પછી અગરબત્તીને એકદમ નજીક ગયા પછી તમે તેની સ્મેલ લઈ શકો છો હવે આ અગરબત્તીને તમારે પ્રગટાવવાની છે એટલે કે સળગાવવાની છે અને અગરબત્તી સળગાવ્યા પછી થોડી વાર વેઇટ કરવાનો છે તો તમને માલુમ પડશે કે તે અગરબત્તીને સળગાવવાથી જે અગરબત્તી છે એ ઘન સ્વરૂપમાં છે અને સળગ સળગવાને કારણે એ અગરબત્તીનો વાયુ સ્વરૂપમાં એટલે કે ધુમાડો તમને દેખાય છે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો જ્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે ઘન પદાર્થની સાપેક્ષમાં વાયુ પદાર્થે ઊર્જા લઈ લીધી હશે અને ઉર્જા વધારે આવવાને કારણે એ વાયુના કણો સતત ગતિશીલ બનશે અને આ ગતિશીલ થવાને કારણે એ વાયુ જે છે યાખા ઓરડાની અંદર ફેલાઈ જશે પરિણામે તમે ઓરડામાં ગમે તે ખૂણામાં જઈને પણ તે અગરબત્તીની સુવાસ મહેસૂસ કરી શકો છો તે સુવાસને સૂંઘી શકો છો તો આ થઈ મિત્રો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે તેની માહિતી ઘન પદાર્થમાંથી વાયુ પદાર્થમાં અને એ વાયુ પદાર્થ આખા ઓરડાની અંદર ફેલાઈ જાય છે અને પરિણામે આપણે સુગંધને સૂંઘી શકીએ છીએ ફરી પાછા મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત